તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે મારે ગુનાની સજા એને સુકામ આપવી જોઈએ. એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાં કે જ્યાંથી માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે, આવિષ્યમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. મેં બધો ગુનો સ્વીકાર્યો, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે. જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું. વ્યાસપીઠ પરથી કથાકાર રાજુબાપુએ કોળી અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે વિવાદ વધુ ગંભીર થતા કથાકારે વિડિયો જાહેર કરીને પોતાની ભૂલ બદલ માફી માંગી લીધી છે. જો કે તેમ છતાં હજુ પણ બંને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાણી વિલાસ કરનારા રાજુબાપુએ વિવાદ વધુ વક્રતા આખરે માફી માંગી લીધી છે. વિડિયો જાહેર કરીને રાજુબાપુએ કહ્યું કે કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે, મારો કોળી ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો. હું છતાં પણ કહું છું કે દરેક સમાજની ગરિમા હોય છે.